नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय संस्कृत में पाठ 9 दीकरानो मारनार पाठनो अभ्यास आज आपणे करवाना छे, जेना लेखक झवेरचंद मेघाणी छे। अगाउना वीडियो में आपणे लेखक परिचय तेमज पाना नंबर 41 उपर जे पाठ आपेलू छे तेनी समजूती आपणे मेळवी चूक्या छीए। वच्चे 26 तारीखे आपणे गुजराती विषयनो परीक्षा होवाथी आपणे वच्चे व्याकरण भण्या, तेथी आ पाठ भणावानो रही गयो हतो। एटले आगळ आपणे 41 पाना नंबर सुधीनो पाठनो अभ्यास कर्यो हतो, आजे आपणे पाछळ जे छे के 42 पाना नंबर ઉપરનો અભ્યાસ કરીશું। તો અહીંયા 41 પાનાનો ઉપર એમ કહ્યું કે દેવળિયા ગામમાં મંદોદર ખાન નામના દરબાર રહેતા હતા અને તેમના ત્યાં આગળ દરબારને ત્યાં ઘરના આગળ જાપાનામાં ફાગણવદ એકમ એટલે કે ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યો હતો। હોળી ટાણે એક ચારણ એમના ઘરે આવે છે એટલે કે મહેમાન બનીને એક ચારણ આવે છે, ત્યારે બધા જે ટોળે ટોળે થઈને જે ધૂળેટી રમી રહ્યા હતા લોકો, એ લોકો એ મહેમાનને રંગવા માટે કુદાકૂદ કરે છે કે મહેમાનને રંગી દઈએ, આવો હાથ આપણે આવે નહીં, મહેમાન ક્યારે હાથ આવે નહીં। આગળ આપણે પાઠના નંબર 42 ઉપર આજે જોવાના છીએ। સાચું સાચું મહેમાનને રોડો ગોઠવાય માંગો, રોડો એવા રીડિયા ઉઠ્યા, રીડિયા એટલે એવો અવાજ ઉઠાણ કે હા હા ચલો ચલો બધા મળીને મહેમાનને રંગી દઈએ, અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી। ઘેરૈયો જે હતો, ઘેરૈયાએ જે મુસાફર એટલે કે જે મહેમાન મંદોદર ખાન જે છે એમના દરબાર ઉપર એક ચારણ આવ્યો હતો, તેને બધા જ ઘેરૈયા એટલે બધા જ જે લોકો હતા જે ધૂળેટી રમી રહ્યા હતા, તે મુસાફર એટલે કે જે મહેમાન આવ્યો છે તેની સામે દોટ દીધી, એટલે દોટ મૂકી દોડ્યા એની સામે। ધોળું બાસ્તા જેવું પાસબંધી કેડિયું પહેર્યું હતું, એકદમ સફેદ સરસ ઉજળું એને કેડિયું, ગામમાં લોકો પહેરે ને પુરુષો, એવું કેડિયું પહેર્યું હતું। પગને કાંઠે 3-3 ડોરડાવાળી પગથી ચોરણી પહેરી હતી, ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દાબેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર, એક તલવાર હતી એના મ્યાનમાં। કેડે કાંઈક કાળાતરની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલે આવે છે। આ મહેમાન કેવા વસ્ત્રો પહેરેલા હતા, તો કેડિયું પહેર્યું હતું, તેમજ દોરડાવાળી ચોરણી પહેરી હતી, તેમજ એક ફાટેલી તૂટેલી મ્યાનમાં એને તલવાર હતી। આ રીતનો મહેમાન જે એ ચાલી આવે છે। વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરમ લેતો લેતો કેશુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી દીધી હોય એવો શણગાર જોતા છતાં પોતાને તો હુતાશણીનો જરા ઉલ્લાસ નથી, એને હુતાશણી એટલે કે આજે ઉત્સવ ઉજવી રહ્યા હતા ધૂળેટીનો, એને જરાય પણ ઉલ્લાસ નહોતો, ઉમંગ ન હતો। એવા એ આદમી જે ઘડીએ ઘેરૈયાએ લઘુલઘ આવ્યા તેવી જ ચીસ પાડી ઉઠ્યો, કે આમ ચીસ પાડી અને ઉઠાવ્યો એટલે કે જે ઘેરૈયા ધૂળેટી રમી રહ્યા હતા એ બધા જ આવીને તે મહેમાનને જોડે પહોંચી જાય છે અને તેને રંગવા માટે તૈયાર થઈ જાય છે। મને રોડસોમાં, મને રોડસોના એટલે મને રંગસોમાં એટલે નહીં, મને રંગસો નહીં એવો જે મહેમાન આવ્યો છે તે મહેમાન એ લોકોને ઘેરૈયાઓને ના કહે છે, ભલા થઈને મને છાડશોમાં, ભલા થઈને મને રંગસો ના, મને છાડશો એટલે મારી ઉપર રંગ ધૂળેટીનું નાખશો નહીં, મારી ઉપર છાડશો નહીં, તમારે પગે લાગુ છું। આ રીતે જે મહેમાન છે એ આવ્યો છે મુસાફર એ બધાને ના બોલે છે, પરાણે ના પાડી તેમ તો ઘેરૈયાઓએ ઉલટાની વધુ ચાનક ચડી એટલે વધારે ઈચ્છા થઈ, જો કોઈ રંગવા આવતો ને આપણે એને ના 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 કહીએ એટલે ઘેરૈયાઓ જે હતા એ મહેમાનનું ના જોઈને ઉપરથી વધારે ઉલટાની વધુ ચાનક પડી ચડી એને રંગવા માટેની, કે જો આને તો રંગવું છે આ ના બોલે છે તેમ। બમણા તમણા ચડે ભરાઈને સહુ બોકાસા પાડવા લાગ્યા, જોર જોરથી અવાજ કરીને તેને ઘેરૈયાને રંગવા માટે તૈયાર થયા। હા ખબરદાર મહેમાનને ઓળખાય નહીં એવા ચિત્રી મેલો, એ શું કહે છે કે આ જે મહેમાન આવી રહ્યો છે તેને ઓળખી પણ ન શકીએ એટલો બધો આપણે એને રંગી દઈએ, હાલો મેસને ગારો
ધામડામાં કેવી ધૂળેટી રમે, મેસ, ગારો, છાણ, માટી એવી રીતે રંગે. તો મેસ લઈ આવો, ગારો લઈ આવો. જોતાં જોતમાં તો ધૂળ ઉડવા માંડી, બધા ધૂળ પણ ઉડાવવા માંડ્યા. ઘેરૈયાએ એક સામટી ઝટ એમ કહેવાય ઝપટ કરી, મહેમાન તો જાણવી જા જાણવી જા કરતો પાછો હટવા લાગ્યો. તે એમ કહે છે કે મને છોડી દો, અને એમ કહીને એ પાછળ હટવા લાગે છે કે મને રંગશો નહીં. પણ જુવાનો આંબુ આબુ થઈ રહ્યા હતા, પણ એ લોકો જે જુવાનો હતા, જે ઘેરૈયાઓ જે ધૂળેટી રમી રહ્યા હતા, એ તો બહુ જ ઉત્સાહ હતો કે હવે રંગી જ કાઢી, આને આખો ઓળખાય નહીં એવી રીતે આ મહેમાનને આપણે રંગી દઈએ. એટલે એ ગાંડા જે ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખ દબાવેલી હતી, તે એમને એમ મ્યાન સોતી વીંઝવા માંડી. તેને બહાર ડરાવવા માટે મહેમાનોને, જે એને મહેમાનને રંગી રહ્યા હતા, તો મહેમાને શું કર્યું, પોતાનો બચાવ કરવા માટે મ્યાનમાંથી તલવાર નીકાળી ઘેરૈયાના ચસકા કરતા ઉપર પડવા જાય, પોતે બે કદમ પાછો હટતો. જે ઘેરૈયા એને રમવા માટે આગળ આગળ જાય, પણ એ પોતે જે મહેમાન હતો ચારણ, એ બે બે કદમ પાછો હટતો હતો. જાય એને રહેવા દો, રહેવા દો કરતો જાય. એ કે મને રહેવા દો, મને રંગશો નહીં, રંગશો નહીં. પણ ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી, અને ધૂળ પણ જોડે ઉડી રહી હતી, એટલે જે મહેમાન આવ્યો હતો એને કશું દેખાતું ન હતું. એ રેડિયા રમણ, એ ચસકા, એ કાલાવાલા, એ તલવારના જાવા, એ ધૂળની આંધીઓ જે કહેવાય, કોઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધપ દઈને કોઈ પડ્યો. એક તો બધા જ જે રંગવાવાળા ઘેરૈયા હતા એ ટોળે ટોળે વળી ગયા હતા, અને મહેમાન જે આવ્યો હતો એ પોતાનો બચાવ કરવા માટે મ્યાનમાંથી તલવાર નીકાળે છે કે જેથી આ લોકો મને રંગે નહીં. એને કોઈને મારવાનો ઈરાદો ન હતો, પણ પોતાનો બચાવ કરે છે. અને જેમ જેમ ઘેરૈયાઓ આગળ વધે છે, તેમ તેમ તે પોતાના બે બે ઢગલા પાછળ પણ ફરે છે, પણ બધાને કાલાવાલા પણ કરે છે કે રહેવા દો, રહેવા દો, મને રંગશો નહીં. છતાં પણ બધા ઘેરૈયા આગળ વધતા જાય છે, અને એટલામાં શું થાય છે, ધપ દેનો કંઈક બીજું જ બને છે. ઘેરૈયા જે છે એ ચાણક જે આવ્યો છે એને રંગી શકતા નથી, અને કંઈક બીજો જ બનાવ બની જાય છે. એટલામાં તો એક ધપ દઈને અવાજ આવે છે, એમાં અચાનક ધપ દઈને કોઈ પડે છે. અરે ગજબ થયો, કુંવર પડ્યા, કુંવરને વાગ્યું, કુંવર જોખમાણા એવી બૂમ ઉઠી. જે ઘેરૈયો હતો જોડે જોડે માટી પણ ઉડાડી રહ્યા હતા, એટલે કોઈને કશું દેખાતું ન હતું. પણ જ્યારે ધપ જઈને જમીન ઉપર કોઈક પડ્યું એટલે ખબર પડી કે તો કુંવર પડ્યા છે. મહેમાને કુંવરને તલવાર મારી, પકડજો, ઝાલજો, ઝાલજો એવી બીજી ચીસ પડી. પહેલાં તો એને રંગવા માટે બૂમો પાડતા હતા, અને પછી એને ઝાલજો, આ કુંવરને તલવાર વાગી છે. મહેમાને કુંવરને તલવાર મારી એમ મુસાફર ચોક્યો, એ ભાન ભૂલી ગયો. એટલે જે મુસામાં જે મહેમાન આવ્યો હતો મુસાફર, એ ચોકી ગયો અને ભાન ભૂલી ગયો અને ભાગ્યો. ઊભી વાટે સીમાડે હડી કાઢી શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. એને એ સાંભળ્યું કે કુંવરને તલવાર વાગી છે, તે મહેમાન સાંભળવા માટે પણ તૈયાર ન રહ્યો, પૂછવા પણ. પાછું વાળીને નજર નાખવાની હામ પણ ન હતી, પાછું એને પાડવાની હામ પણ. પોતાના હાથમાં તલવાર પકડી છે એની સી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી. કોઈ ગાંડો માણસ, કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે. એને એમ થાય છે કે હું ખૂની છું, મારા હાથથી જ આજે કહેવાય કુંવરને તલવાર વાગી છે, અને તે જોવા પણ ઊભો રહેતો નથી અને ત્યાંથી નાસી જાય છે, દોડવા માંડે છે. કોઈ ખૂની જાણે ખૂન કરીને દોડતો હોય એવી રીતે મહેમાન છે ત્યાંથી દોડવા માંડે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠનો અભ્યાસ અહીં 42 પાના નંબર સુધી રાખીએ છીએ. આગળના પાઠનો અભ્યાસ આપણે પછીના વિડીયોમાં કરીશું. અસ્તુ.